હલો ફ્રેન્ડ્સ આસિફ સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે એનએમએમએસ એક્ઝામ લેવામાં આવે છે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ અને આ જે યોજના છે એ યોજના કયા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિ મેળવવા માટે લાભ મેળવી શકે છે તે તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છે ફોર્મ કઈ રીતના ભરવું કઈ વેબસાઇટથી ભરવું એ તમામ બાબતો આપણે જોવાના છે મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ લખેલા બટનને ટચ કરીને સબસ્ક્રાઈબ કરી શકો છો અને નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવા અનેક વિડીયો આપના સમક્ષ સુધી અમે પહોંચાડી શકીશું મિત્રો રાજ્યમાં આર્થિક નબળી સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટે આ એક યોજના અમલમાં છે કે જેમાં કુલ અડતાળીસ હજાર રૂપિયાની વિદ્યાર્થીને સહાય આપવામાં આવે છે આ અડતાલીસ હજાર રૂપિયા કઈ રીતના મળે છે એના ક્રાઈટેરિયા પણ નક્કી છે મિત્રો આઠમા ધોરણમાં જ્યારે વિદ્યાર્થીનો પ્રવેશ મેળવે છે ત્યારે આ પરીક્ષા આપવાની થતી હોય છે આ પરીક્ષામાં એક પેપર આવે છે અને એ પેપરમાં જે પ્રશ્નો હોય છે એના ઉત્તરો આપીને એને પરીક્ષા પાસ કરવાની થતી હોય છે પરીક્ષા પાસ થયા પછી એને મેરિટમાં જો એના સારા ગુણ હશે તો મેરિટ મેરિટના ખૂબ ક્રમ બને છે અને એ ક્રમમાં જો એની એનું જે ક્રમની યાદી બને છે એમાં એનો સમાવેશ થાય તો તે એ વિદ્યાર્થીને અડતાળીસ હજાર રૂપિયાની અડતાલીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો આપણે જોઈએ કે આ જે શિષ્યવૃત્તિની પરીક્ષા છે એ પરીક્ષા માટે આપણે ક્યાં આવેદનપત્ર ભરવાનું છે તો એના માટેની વેબસાઇટ આપ જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ એસ ઇ બી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ પર તારીખ ઓગણીસ અગિયાર બે હજાર વીસથી ઓગણીસ બાર બે હજાર વીસ સુધી આ ઓનલાઈન પ્રક્રિયાનું ફોમ ભરવામાં આવશે મિત્રો આપણી ત્યાં જો તમારો તમારો વિદ્યાર્થી અન્યથા તમારું બાળક અન્યથા તમારી નજીકમાં જો આવા વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓને તમે ચોક્કસ રીતે ફોર્મ ભરાવો મિત્રો સર્વપ્રથમ પરીક્ષાનો જે કાર્યક્રમ છે એની આપણે ચર્ચા કરી લઈએ પરીક્ષાનો કાર્યક્રમ જાહેરનામું બહાર પડ્યાની તારીખ છ અગિયાર બે હજાર વીસ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસસીબી ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓ વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદન ઓનલાઈન ભરવા માટેનું જે સમયગાળો છે ઓગણીસ અગિયાર બે હજાર વીસથી ઓગણીસ બાર બે હજાર વીસ મિત્રો આ સમય દરમિયાન તમારે ફોર્મ ઓનલાઈન કરવાનું રહેશે જેની ખાસ નોંધ રાખજો ઓગણીસ અગિયાર બે હાજર વીસ થી ઓગણીસ બાર બે હજાર વીસ મિત્રો આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે ત્યારબાદની પ્રક્રિયા શું છે તો ત્યારબાદની જે પ્રક્રિયા છે પરીક્ષા માટેની જે ફી છે એ પોસ્ટ ઓફિસ ખાતે ભરવાનો સમયગાળો ઓગણીસ અગિયાર બે હજાર વીસથી ઓગણીસ બાર બે હજાર વીસ મિત્રો આના સિવાય તમે એટીએમ દ્વારા પણ આ ફી ભરી શકો છો પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો પણ અહીંયા આપેલો છે એ પોસ્ટ ઓફિસ કરતાં ત્રણ દિવસ વધુ છે ઓગણીસ અગિયાર બે હજાર વીસથી બાવીસ બાર બે હજાર વીસ આ સમયગાળા દરમિયાન તમારા ઓનલાઈન ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે ત્યારબાદ શાળા દ્વારા જે ભરવામાં આવેલા આવેદનપત્રો જે છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઓબ્લિક શાસન અધિકારીની કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ છવ્વીસ બાર સુધી છે છવ્વીસ બાર બે હજાર વીસના રોજ આ જે ફોર્મ છે એ આપની આપનું બાળક જ્યાં અભ્યાસ કરે છે અન્યથા આપણી શાળામાંથી આપણે આ જે ફોર્મ છે એ તાલુકા લેવલમાં પહોંચાડવાના હોય છે મિત્રો વાલીઓને ખાસ નમ્ર વિનંતી આ વિડીયો જોતા વાલીઓ જો પેરેન્ટ્સ જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમના માટેની એક સૂચના છે કે આ ફોર્મ સીધી રીતના તમારે તાલુકા લેવલમાં જમા કરાવવાનું નથી તમારે તમારું બાળક જે અભ્યાસ કરે છે એ જ શાળામાં તમારે આ ફોર્મ સબમિટ કરવાનું હોય છે મિત્રો અને સરકારી શાળાઓમાં મોસ્ટ ઓફલી જેટલા આચાર્ય સાહેબ છે અન્યથા કોઈ પણ શિક્ષક જે આવા વિદ્યાર્થીઓના ફોર્મ જાતે જ સબમિટ કરે છે એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે તાલુકા છ નંબર ઉપર આપણે જઈએ તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારી શાસન અધિકારીની કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગિન પર ઓનલાઈન એપ્રુવલ કરવાની તથા આવેદનપત્રો ડીપીઓની કચેરીમાં જમા કરવાની અંતિમ તારીખ એકત્રીસ બાર બે મિત્રો આ જે છે આખી પ્રક્રિયા હવે પછી જે છે એ ઓફિસને લગતી છે એટલે આપણે એની બહુ ડીપમાં ચર્ચા કરતા નથી મિત્રો પરીક્ષાની તારીખ ઓલરેડી અહીં જાહેર કરવામાં આવી છે અઠ્યાવીસ બે બે હજાર એકવીસના રોજ આ પરીક્ષા લેવામાં આવશે મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે તમને એનએમએમએસની પરીક્ષા માટેની તૈયારી કઈ રીતના કરવી એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એના માટે નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટન પર જે રેડ કલર છે ત્યાં ટચ કરો અને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશનને બિલ ઓન કરો જેથી આવા અનેક વિડીયો તમને મળશે મિત્રો જો એ બ્લેક હોય તો ઓલરેડી તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો એટલે ફરીથી તમારે એને ટચ કરવાની જરૂર રહેતી નથી મિત્રો શિષ્યવૃત્તિની રકમ અને ચૂકવણીના નિયમો આપણે જોઈએ પરીક્ષા બાદ જિલ્લાવાળ કેટેગરીવાળ કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને રૂપિયા એક હજાર દર મહિને મળે છે એમ કુલ બાર હજાર રૂપિયા ચાર વર્ષ સુધી એ વિદ્યાર્થીને મળવા પાત્ર થાય છે ધોરણ નવ દસ અગિયાર અને બાર આ બારમાં ધોરણ સુધી જ્યારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો આ ચાર વર્ષ સુધી એને બાર હજાર લેખે ચાર વર્ષ સુધી બાર ગુણ્યા ચાર ફોર્ટી એટ થાઉઝન્ડ અડતાલીસ હજાર રૂપિયા તે વિદ્યાર્થીને મળવા પાત્ર થાય છે મિત્રો શિષ્યવૃત્તિની રકમની ચૂકવણી જે છે એ એમએચઆરડીની ગાઈડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એમએચઆરડી ન્યૂ દિલ્હી દ્વારા મળતી હોય છે શિષ્યવૃત્તિ એમએચઆરડી દ્વારા સીધી જ લાભાર્થીઓના વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ મારફતે થશે આના માટેની લાયકાત શું છે મિત્રો લાયકાત દરેક વસ્તુની હોય છે તો આપણે એની માહિતીની ચર્ચા કરી લઈએ જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપી શકે છે મિત્રો આ ક્રાઇડેરિયા નક્કી જ છે અને એ જ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી શકે છે હા તમારો તમારું બાળક જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતું હોય અને આ વિદ્યાર્થીના નોલેજ માટે જો આ એક્ઝામ આપવા માંગતા હોય પરંતુ એ પ્રક્રિયા આખી એ જુદી છે અને એ આ કેટેગરીમાં એનો સમાવેશ થતો નથી તો મિત્રો આગળ આપણે વાત કરીએ જનરલ કેટેગરી અને તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મળેલો હોવો જોઈએ અનુસૂચિત જનજાતિ એસસી અને અનુસૂચિત જાતિ એટલે કે એસટી વિદ્યાર્થીએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓની વાર્ષિક જે વાલીની આવક છે એક લાખ પચાસ હજારથી વધુ ના હોય તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ આપી શકશે મિત્રો હવે અત્યારે તો જે વાલીની વાર્ષિક આવકનો દાખલો છે એ પંચાયતમાં પણ નીકળે છે તો એ પણ તમે એને સબમિટ કરી શકો છો અન્યથા તાલુકા લેવલ મામલતદાર કચેરીમાંથી જે આ દાખલો કરવાનો હોય છે એક લાખ પચાસ હજારની મર્યાદામાં એથી વધુ ના હોવી જોઈએ મિત્રો આગળ જોઈએ ખાનગી શાળાઓમાં જે પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવડે વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં મિત્રો આનું એક ચોક્કસ પ્રકારનું માળખું છે મેં તમને અગાઉ પણ કહ્યું કે પ્રાઇવેટ શાળાના બાળકો પણ આ પરીક્ષા આપી શકતા નથી અને હા જેમ જ્યાં એકમોડેશનની સિસ્ટમ છે એટલે કે રહેવા જમવા અને અભ્યાસની એ સરકાર જે એ નવોદય વિદ્યાલય તે વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકતા નથી કારણ કે ઓલરેડી એમને એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે આવક મર્યાદા એનએમએમએસની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજારથી વધુ ના હોવી જોઈએ મિત્રો અને આપ જોઈ શકો છો કે આવેદન પત્રની સાથે વાલીના વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે મિત્રો આ સિવાય તમારા પરીક્ષાની જે ફોર્મ ભર્યું છે એ અરજી એ સિવાય તમારે જે સ્લીપ છે જે પૈસા ભર્યા છે તો એની સ્લીપ પણ સાથે એટેચ કરવાની હોય છે આ સિવાય આધાર કાર્ડની કોપી પણ તમારે એટેચ કરવાની રહેશે મિત્રો પરીક્ષાની ફી જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સિત્તેર રૂપિયા છે પી એચ એસ સી તથા એસટી કેટેગરી માટે પચાસ રૂપિયા સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે કોઈપણ સંજોગોમાં ભરેલ જે ફી છે એ પરત આપવામાં આવશે નહીં મિત્રો ફી સ્વીકાર કેન્દ્ર આપને જણાવી દઈએ છે કે ફી સ્વીકાર કેન્દ્ર કોમ્પ્યુટરાઈઝ પોસ્ટ ઓફિસમાં આવેલ પત્ર ભર્યા બાદ ફીના ચલણની પ્રિન્ટ કાઢી શકાશે ત્રણ ભાગમાં પ્રિન્ટ થયેલ ચલણ બે ભાગમાં પોસ્ટ ઓફિસ દ્વારા પરત આપવામાં આવશે પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલી જે રિસિપ જે ફીની પાવટી છે આવતી રિસિપ સાથે જે કન્ફર્મેશન નંબરથી જ ફી ભરાય ભરાય છે કે નહીં તેની પણ આપણે ચકાસણી કરી લેવાની હોય છે મિત્રો તો આપણે આ તમામ બાબતો એનએમએમએસની ક્રાઇટેરિયામાં જોઈશું અને એ સિવાય એટે એટીએમ દ્વારા પણ તમે આ ભરી શકો છો અને સ્ક્રીનશોટ અથવા તો ફી જે નેટ બેન્કિંગ અથવા કોઈપણ વિકલ્પ જે તમે ઓનલાઈન પસંદ કરો છો તો એમાં આ ફી ભર્યા પછી પ્રિન્ટ ચલણનો ઓપ્શન આવશે તો અથવા તો ઈ રિસીપનો ઓપ્શન આવશે તો આપ તેને ડાઉનલોડ કરીને પણ આપ તેમાં ફોર્મ પ્રિન્ટ કાઢી શકો છો ઓકે મિત્રો જે પ્રશ્નપત્રની આપણે વાત સોરી એક મુદ્દો છૂટી જાય છે ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં એ રિસિપ્ટ જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષાનો ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે મિત્રો પરી પ્રશ્નપત્રનો જે ઢાંચો છે એ કયા ક્રાઇટેરિયામાં પ્રશ્નપત્ર લેવામાં આવે છે પરીક્ષા લેવામાં આવે છે તો એમાં ચોક્કસ પ્રકારની જે કસોટીનો પ્રકાર છે પહેલો છે એમએ એમાં બૌદ્ધિક યોગ્યતા કસોટી આવે છે અને બીજું છે એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી મિત્રો નેવ મા નેવ પ્રશ્નો હોય છે નેવ ગુણ અને નેવ માર્ક્સ ટોટલ એકસો એંસી પ્રશ્નો હશે અને એકસો એંસી મિનિટ અને એકસો એંસી ગુણ હશે મિત્રો એમએ ટી બૌદ્ધિક યોગ્યતા અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે નેવ માર્ક્સના પ્રશ્નો છે નેવ પ્રશ્નો છે જેમાં સાદસ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેના પ્રશ્નો હશે આપણે એની ચર્ચા કરવાના જ છે તમે અમારી સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો એસએટી જે છે એમાં આપણે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે ધોરણ આઠ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે મિત્રો આપ જોઈ લેજો કે ધોરણ સાત અને આઠ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે અને ત્યારબાદ ક્વોલિફાઈડ ગુણ જનરલ ઓ કેટેગરીમાં ચાલીસ ટકા ગુણ મેળવવાના હોય છે તો એસસી એસ ટીના વિદ્યાર્થીઓને બત્રીસ ટકા ગુણ મેળવવાના હોય છે મિત્રો અને ત્યારબાદ મેં તમને કહ્યું જિલ્લાવાળ આખી કેટેગરીવાર મેરિટ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ એનું વર્ગીકરણ કરવામાં આવે છે જે પીએચ કેટેગરીનું વર્ગીકરણ છે જે છે એ નીચે મુજબ છે આપણે એની વધુ ચર્ચા નથી કરતા અને કે તે કસોટીનું જે માળખું છે મિત્રો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી બંનેમાં રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરે છે એ માધ્યમમાં પરીક્ષા આપવાની હોય છે જેથી ફોર્મ ભરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખીશું કે જો વિદ્યાર્થી ગુજરાતી માધ્યમનો હોય તો ગુજરાતી માધ્યમ પસંદ કરશે આ કસોટી બહુ વિકલ્પોની સ્વરૂપની વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ જેને કહેવામાં આવે છે દરેક પ્રશ્નોનો એક ગુણ રહેશે આ કસોટીમાં મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે આપણે વિદ્યાર્થીઓને એવી રીતના ટ્રેન કરીશું આપણા બાળકને એવી રીતના ટ્રેન કરીશું કે જે વિદ્યાર્થી તમામે તમામ એકસો એંસી પ્રશ્નોની એ કઈ રીતના ઓએમઆરમાં જે ડોટ કરવાના આવે છે જે ટપકા ભરવાના આવે છે એ એકસો ને એંસી થવા જોઈએ એ પણ ધ્યાન રાખીશું કે એક પ્રશ્નમાં બે ટપકા ન થાય કોઈ ચેકચેક ન થાય એ માટેની પ્રેક્ટિસ આપણે અહીંયા મૂકીશું ચોક્કસ રીતે અને તમે પણ પ્રેક્ટિસ કરાવશો વિદ્યાર્થીઓને આમાં ત્રીસ મિનિટનો વધુ સમય આપવામાં આવે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રીત જે છે આપણે એની ચર્ચા કરી લઈએ અહીંયા તારીખ આપણે ચર્ચા કરી છે એટલે આપણે તારીખ સર્વપ્રથમ આપણે વેબસાઇટ ખોલીશું વેબસાઇટ ઉપર એસીબી ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે એપ્લાય ઓનલાઈન એમાં આ ધોરણ આઠ એનએમએમએસ આ લખેલું જ છે તો એના ઉપર જઈને એપ્લાય ના ઉપર ટીક કરીશું એપ્લાય ના ઉપર ટીક કર્યા પછી મિત્રો આપણે આ જે આખું ફોર્મ જે છે એ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે તમામ બાબતોની ચર્ચા કરીશું તો ખૂબ લાંબો સમય થશે એટલે આપણે એની ચર્ચા નથી કરતા પરંતુ હા ચોક્કસ આના પછીનો વિડીયો જે છે એ આપણે ઓનલાઈન કઈ રીતના ભરવાનું છે એનો આપણે લાઈવ ઉદાહરણ જોઈશું લાઈવ નેટ ઉપર જઈને કોઈક વિદ્યાર્થીનું આપણે એક ઉદાહરણ લઈશું અને ત્યારબાદ એ વિદ્યાર્થીનું આખું જે ફોર્મ છે એ કઈ રીતના સબમિટ થાય એની તમામ વિગતો કઈ રીતના ફિલઅપ કરવાની છે એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છે મિત્રો એટલે આપણે આ વધુ એનો સમય ન લેતા આપણે આ વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ અને હા મિત્રો ચોક્કસ રીતે એક વસ્તુ ધ્યાન રાખજો કે જે અરજી તમે ભરો છો એ અરજી ભર્યા બાદ જે કન્ફર્મેશન નંબર છે એ કન્ફર્મ કરતાં પહેલાં આપણે સમજી લેવાનું છે કે કોઈ પણ પ્રકારે એમાં સુધારો કરવો હોય તો તમારે કન્ફર્મ પહેલાં કરવું પડશે કન્ફર્મેશન થયા બાદ કોઈપણ પ્રકારે સુધારો થઈ શકશે નહીં મિત્રો એટલે કન્ફર્મ કરતાં પહેલાં તમારા ફોર્મની આખી પીડીએફ જે હોય એને એકવાર ચકાસણી કરી લેવી ખૂબ જરૂરી છે અને ત્યારબાદ કન્ફર્મ કરશો કન્ફર્મ કર્યા બાદ કન્ફર્મેશન જે નંબર છે એ તમારે નોંધી લેવાનો રહેશે અને તથા સ્ક્રીનશોટ લેશો જેથી કરીને જે રિસિપ કરવા માટે જે જરૂર પડે છે તો એમાં કન્ફર્મેશન નંબર અને બર્થડેટની જરૂર પડે છે મિત્રો અને જે પ્રિન્ટ કાઢ્યા બાદ આપણે પ્રિન્ટ સાચવી રાખવી પડશે અને પરીક્ષાના સમયે એ ફીની સાથે ફી રસીદ અને જે આખી જે ફોર્મની એપ્લિકેશનની જે માહિતી છે એ પણ તમારી સાથે રાખશો ત્યારબાદ હવે આપણે જોઈએ કે જરૂરી આધારો કયા કયા છે એની સાથે જોડવાના આધારો કયા કયા હોઈ શકે ઓનલાઈન ભરેલ પ્રિન્ટની સાથે નીચે મુજબના પ્રમાણપત્રો જોડવાના એક તો મેં તમને કહ્યું તેમ ફી ભર્યાનું ચલણ આવકના દાખલાની નકલ ધોરણ સાતની માર્કશીટ જાતિ અંગેનું પ્રમાણિત નકલ અને વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની જો પ્રમાણિત નકલ હોય વિકલાંગતા હોય તો તે અંગેની નકલ શાળા કક્ષાએ કરવાની કાર્યવાહી મિત્રો છવ્વીસ બાર સુધીમાં ટીપીઓ સાહેબને પહોંચાડવાની હોય છે ત્યારબાદની આખી પ્રક્રિયા જે છે એ તાલુકાથી જિલ્લા અને જિલ્લા સ્ટેટમાં અને જે કંઈ પણ માહિતી છે એ તમામ માહિતી અહીં આપેલી જ છે તો આખી જે માહિતી છે આખી જે ડિટેલ છે એની આપણે વધુ ચર્ચા કરતા નથી મિત્રો અને હા હવે પછીનો જે વિડીયો છે એનએમએમએસનો છે એ એનએમએમએસમાં આપણે ઓનલાઈન કઈ રીતના કરીશું તે અંગેની માહિતી હું આપવાનો છું તો અમારી સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ વેરી મચ